नमस्कार विद्यार्थी मित्रों, रूलाणी चिराग सर्वोपरि यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करूँ। हमें विद्यार्थी मित्रों, कोविड-19 अंतर्गत तुम बधा घरे जशो अने सुरक्षित जशो, तो आ कोविड-19 अंतर्गत सर्वोपरि शैक्षणिक संकुल संस्था ऑनलाइन क्लासेस नो आयोजन करे छे, तो आप घरे बैठा एनो लाभ लेशो। तो विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी અને પાઠ નંબર છે આપણો 5 કે કોલસો અને પેટ્રોલિયમ અને ભાગ નંબર છે મિત્રો 1। તો હવે આ પાઠની અંદર આપણે માહિતી મેળવવાની છે મિત્રો કે કોલસા વિશે અને પેટ્રોલિયમ વિશે। તો આમ જોવા જઈએ તો આપણે બધા જાણતા જ હોય મિત્રો કે કોલસો એટલે શું અને પેટ્રોલિયમ એટલે શું। તો કોલસાનો ઉપયોગ આપણે વાહનો ચલાવવામાં અથવા તો ઘણી બધી ઉદ્યોગોની અંદર પણ આપણે કોલસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તેમજ તેવી જ રીતે પેટ્રોલિયમ। તો પેટ્રોલિયમની અંદર શું શું આવી શકે? તો કે પેટ્રોલિયમની અંદર પેટ્રોલ છે, ડીઝલ છે, એલપીજી છે વગેરે, તો આ બધી વસ્તુઓને શું કહેવામાં આવે છે? પેટ્રોલિયમ કહેવામાં આવે છે। તો આ પાઠની અંદર મિત્રો આપણે માહિતી મેળવવાની છે કોલસા વિશે અને પેટ્રોલિયમ વિશે। તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર તમને 56 ઉપર આપેલું છે કે પેટ્રોલિયમ અને કોલસો, તો કોલસો અને પેટ્રોલિયમ જે પાઠ તમને આપેલો છે। તો જોઈએ મિત્રો, સાથે સાથે તમે ટેક્સ્ટબુકની અંદર પણ જોતા જાઓ તો જોઈએ કે આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ। એટલે આપણી જે પાયાની જરૂરિયાતો છે તે જરૂરિયાતો માટે આપણે અલગ અલગ પદાર્થો વાપરીએ છીએ, એટલે કે આપણા રોજિંદા જીવનની અંદર અલગ અલગ કાર્ય કરવા માટે આપણે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને કેટલાક તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે। એટલે કે આપણે જે પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ પદાર્થો આપણને કેટલાક પદાર્થો એવા છે કે જે આપણને કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક પદાર્થો એવા છે કે આપણને માનવ દ્વારા પ્રાપ્ત થયેલા હોય, એટલે કે એના દ્વારા બનાવેલા હોય તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો એના માટેની પ્રવૃત્તિ નંબર 5.1 જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, જે શું કહેવા માંગે છે જુઓ મિત્રો, કે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો। તો હવે તમારે એક યાદી બનાવવાની છે, કેવી યાદી? તો કે રોજિંદા જીવનની અંદર તમે જે પદાર્થોનો ઉપયોગ કરો છો એ પદાર્થોની યાદી બનાવવાની છે। હવે યાદી બનાવ્યા બાદ તમારે તેનું શું કરવાનું છે કે તે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે કે માનવ સર્જન રીતે પ્રાપ્ત થાય છે એમાં તમારે એનું વર્ગીકરણ કરવાનું છે। તો આ પ્રવૃત્તિ નંબર 5.1 મિત્રો તમારે હોમવર્કની અંદર લખવાની રહેશે। હવે થોડુંક આગળ જોઈએ કે શું તે યાદીમાં, હવે તમે જે યાદી બનાવશો એ યાદીની અંદર હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય છે। તમે જે યાદી બનાવેલી છે પ્રવૃત્તિ નંબર 5.1 કરવા માટે એ યાદીની અંદર હવા, જમીન અને ખનિજોનો શું સમાવેશ થાય છે, એટલે આ વસ્તુઓ શું તમે એમાં યાદીમાં લખેલી છે કે નહીં એ તમારે જોવાની છે। હવે આ બધા જ કુદરતીમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે। એટલે આ જે બધા પદાર્થો છે ક્યાં ક્યાં, હવા છે, પાણી છે, જમીન છે અને ખનિજો છે, તે બધા જ કુદરતી માથે મળતા હોવાથી તેને શું કહેવામાં આવે છે? કુદરતી સંસાધનો કહેવામાં આવે છે। તો સૌ પ્રથમ મિત્રો માહિતી મેળવીએ આપણે કે કુદરતી સંસાધન એટલે શું, તો જોઈએ કે કુદરતી સંસાધનો કુદરતી સંસાધનો એટલે શું, કોને કહેવાય કુદરતી સંસાધનો? તો જોઈએ કે હવા, પાણી, જમીન, ખનિજો આ બધા જ કુદરતી રીતે મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે।
હવે આના ઉપરથી તમને મિત્રો ખ્યાલ આવે કે જે વસ્તુઓ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થતી હોય એ બધી જ વસ્તુઓનો સમાવેશ શેમાં થતો હોય છે? તો કે કુદરતી સંસાધનોમાં થતો હોય છે. તો અત્યારે જોયું મિત્રો આપણે કે કુદરતી સંસાધનો કોને કહેવાય, તો કે હવા, પાણી, જમીન, ખનિજો આ બધી જ વસ્તુઓ કે જે આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે તો તેને શું કહેવામાં આવે છે? કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. તો શું હવે એક પ્રશ્ન થાય છે કે આપણા જે બધા જ કુદરતી સંસાધનો એટલે કે આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમ વાપરી શકીએ છીએ? આ જે બધા કુદરતી સંસાધનો છે એ બધા જ શું આપણે કાયમ વાપરી શકીએ છીએ? તો જોઈએ કે શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે. હવે માનવ પ્રવૃત્તિઓ દ્વારા એટલે કે જો માનવીઓ પ્રવૃત્તિ કરે છે તો કેનો ઉપયોગ કરે છે? તો કે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તો કે માનવ પ્રવૃત્તિઓ દ્વારા શું હવા, પાણી અને ખનિજ જેમ ખનિજો અને જમીન તો આ બધાનો શું પ્રવૃત્તિઓ દ્વારા નાશ થઈ શકે છે? તો આગળ જોઈએ કે તમે પાણી વિશે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શું પાણી એ અમર્યાદિત સંસાધન છે? તો જોઈએ કે બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે. એટલે કે આ જે કુદરતી સંસાધનો છે એને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે. તો જોઈએ કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે. તો જોઈએ કયા કયા જૂથમાં વહેંચવામાં આવે છે. તો પહેલું જૂથ છે જેને શું કહેવામાં આવે છે કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો પહેલું જૂથ કયું છે મિત્રો? તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. અને બીજું જૂથ છે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. ખાસ ધ્યાન રાખજો મિત્રો, કુદરતી સંસાધનોની મુખ્ય બે જૂથની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને બીજું કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. તો હવે જોઈએ કે આ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય. તો જોઈએ મિત્રો કે પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે કે પેલું છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. તો જોઈએ કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી, તો તેને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. સમજાણું મિત્રો, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય? તો કે એવા સંસાધનો એટલે કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે. એટલે કે એનો જથ્થો છે એ કાંઈ મર્યાદિત એટલે કાંઈ ફિક્સ કાંઈ છે નહીં. એનો જથ્થો છે એ કેવો છે? અમર્યાદિત છે. એટલે કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે જે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે તેમ નથી, તો તેને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. એટલે કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કહે છે. સમજો મિત્રો, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન એટલે શું? તો કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા સંસાધન એટલે જે જથ્થો છે
એ મર્યાદિત હોતો નથી. એટલે કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા રહેલા સંસાધનને પુનઃપ્રાપ્ય સંસાધન કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ, એમાં કીધું છે કે આ જે સંસાધન છે એ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થાય એમ નથી. એટલે કે આ સંસાધન કે તે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થાય તેમ નથી, તે માનવી પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી જાય તેમ નથી. તો આ વાત હતી મિત્રો આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન વિશે. તો હવે જોઈએ કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય. એટલે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, તેઓ માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે છે. તો એના પહેલા આપણે જોયું કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન એટલે શું. તો કે આપણે જોયું કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે, તે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થાય નથી. તો આપણે ઉદાહરણ દેવું હોય મિત્રો તો આપણે શું દઈએ છીએ, તો કે ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ અને હવા. જે તેના ઉદાહરણ છે, તો આપણે સમજી શકીએ સૂર્યપ્રકાશ છે તે ક્યારેય ખૂટે તેમ નથી અને હવા પણ છે તે ક્યારેય ખૂટી જાય એમ પણ નથી. તો આને શું કહેવામાં આવે છે, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે. તો હવે જોઈએ પુનઃ અપ્રાપ્ય કોને કહેવાય. તો કે કુદરતમાં અમર્યાદિત નહીં પરંતુ મર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે, જેનો જથ્થો કેવો હોય, મર્યાદિત હોય. કે કુદરતમાં મર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહે છે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય. તો કે કુદરતમાં જે જથ્થો રહેલો છે એ કેવો હોય, મર્યાદિત હોય. એટલે કે કુદરતમાં મર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે, તે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે છે. આપણે લખી શકીએ કે તે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે, તે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે છે. તો હવે આપણે એના ઉદાહરણ જોવું હોય મિત્રો તો આપણે શું કહી શકીએ ઉદાહરણ તરીકે, તો કે જંગલો છે, વન્ય જીવો છે, ખનિજો છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ બધા એના ઉદાહરણો છે. તો કે ઉદાહરણ તરીકે જંગલો, વન્ય જીવો, જંગલો છે, વન્ય જીવો છે, ખનિજો છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ. તો આ બધા જે સંસાધન છે કેવા છે, પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે. તો હવે આપણે કીધું કે જંગલો છે, વન્યજીવો છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ બધા કેવા છે, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. તો હવે આપણે જોયું કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય. તો ત્યાર પછી મિત્રો તમને આપેલું છે કે પ્રવૃત્તિ નંબર 5.2, તો જુઓ મિત્રો પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 5.2 કે થોડા પાત્રો લો, તેને પોપકોર્ન, ને શિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી તેને ભરો. હવે વિદ્યાર્થીઓને 7 જૂથમાં વર્ગીકૃત કરો. દરેક જૂથના વિદ્યાર્થીઓને પેટા જૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો. તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો. આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં
વપરાશકારો છે. દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો. દરેક જૂથના પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો. ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કહો, હવે જો પાત્રમાં કંઈ બચ્યું હોય તો ત્રીજી પેઢીના વપરાશકારોને જૂથને પણ તે વાપરવાનું કહો. હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કઈ ખાદ્ય સામગ્રી મળી કે નહીં, તે પણ જુઓ કે પાત્રમાં હજુ પણ કશું બચ્યું છે કે નથી બચ્યું. તો આ મિત્રો પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. તો હવે થોડુંક આગળ જોઈએ કે હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે. દરેક જૂથની વપરાશની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે છે. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડું બચાવીને પણ રાખે. તો આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો જેવા કે કોલસો છે, પેટ્રોલિયમ છે અને કુદરતી વાયુ, તો આના વિશેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. એટલે કે આ પાઠમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો કે આ પાઠમાં કોલસો કુદરતી રીતે એટલે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, તો કે ક્યાં ક્યાં? કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે. તો કે એમાંથી આ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તો જોઈએ કે તે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે. એટલે કે આ જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે ક્યાં ક્યાં? કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, એ બધા સજીવોના મૃતદેહોમાંથી બનેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે મિત્રો? અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ કહેવામાં આવે છે. એટલે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા સંસાધનો સજીવોના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે એના મૃતદેહોમાંથી બનેલા હોય છે, જેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. તો અહીંયા લખી શકીએ કે અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ એટલે શું? અશ્મિ બળતણ અથવા અશ્મિભૂત બળતણ એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો, કે અશ્મિ બળતણ કોને કહેવાય અથવા તો અશ્મિભૂત બળતણ કોને કહેવાય? તો કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેવા સંસાધનો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેવા સંસાધનો સજીવોના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે કે એના મૃતદેહોમાંથી બનેલા હોય છે. અવશેષો અથવા તો મૃતદેહો હોય છે, જેને અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ કહે છે. તો અત્યાર સુધી મિત્રો આપણે જોયું કે કુદરતી સંસાધનો કોને કહેવાય. કુદરતી સંસાધનોને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ બે ભાગો ક્યાં ક્યાં છે? તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય? તો જોઈએ કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે. એટલે કે એનો જે જથ્થો છે એ કેવો હોય? અમર્યાદિત. એનો જથ્થો કાંઈ મર્યાદિત હોય નહીં, તો તેવાને
પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે, જે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ક્યારેય ખલાસ થાય તેમ નથી. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ અને હવા. ત્યાર પછી જોયું આપણે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. તો આપણે કીધું કે કુદરતમાં મર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે. એટલે કે એનો જથ્થો છે એ કેવો હોય છે, મર્યાદિત હોય છે, તે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જંગલો છે, વન્ય જીવો છે, ખનિજો છે, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, બરાબર. તો આ બધા ઉદાહરણો છે એ શેના છે, પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોતના છે. તો એમાં આપણે કીધું કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એ સજીવોના અવશેષોમાંથી બનાવવામાં આવે છે, એટલે કે જે સજીવોના મૃતદેહોના બનેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે, અશ્મિભૂત અથવા તો અશ્મિ બળતણ કહેવામાં આવે છે. તો આ બધી વ્યાખ્યાઓ મિત્રો કઈ કઈ, તો કે કુદરતી સંસાધનો તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, અને છેલ્લે અશ્મિભૂત બળતણ. તો આ બધું જ બોર્ડવર્ક તમારે મિત્રો ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું છે. અને આગળની જે કાંઈ ચર્ચા છે એ કોલસા વિશેની, આગળની જે ચર્ચા કોલસા વિશેની આપણે આગળ ભાગ 2 ની અંદર કરીશું. નમસ્કાર.